કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લાગુ પડેલ લોકડાઉન તીડ અને કમોસમી માવઠા સામે ખેડૂતોની હાલત દયનીય બની છે ત્યારે સંભવિત નિસર્ગ નામના વાવાઝોડાની આગાહીના પગલે અરવલ્લી જિલ્લા સહિત રાજ્યમાં 6 જૂન સુધી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી મુલતવી રાખવાનો નિર્ણય કરતા ટેકાના ભાવે ઘઉં અને ચણાનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સરકારના આદેશ મુજબ નિસર્ગ વાવાઝોડાને કારણે તારીખ 3 જૂન થી 6 જૂન સુધી ખરીદ સેન્ટર બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। એક બાજુ ચોમાસું દસ્તક દઈ રહ્યું છે, બીજી બાજુ નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને પગલે ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી 6 જૂન સુધી મુલતવી રાખવાના નિર્ણયથી ખેડૂતો માટે આફત સર્જાઈ છે। અરવલ્લી જિલ્લાના 7 કેન્દ્રો ઉપર ઘઉં અને ચણાના ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી હોવાનું અને રાજ્ય સરકારની સૂચના મળશે ત્યારે ખરીદી કેન્દ્રો પર ફરીથી ખરીદી શરૂ કરવામાં આવશે તેવું ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર ફરજ બજાવતા કર્મચારીએ જણાવ્યું હતું। ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે અરવલ્લી જિલ્લામાં દરેક કેન્દ્રો પર ખરીદી ચાલુ છે, પરંતુ આ નિસર્ગ વાવાઝોડાના અસરના લીધે બીજી તારીખથી 6 જૂન સુધી ખરીદી હાલ પૂરતી મોકૂફ રાખેલ છે અને ત્યાર પછી સૂચના મળશે એટલે 7 તારીખથી ખરીદી ચાલુ કરવામાં આવશે।